અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે 2013 ના દેખાવકારોને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો। 2013 માં સંજય લીલા ભણસાલે નિર્મિત રામલીલા ફિલ્મના પ્રદર્શન સમયે સમાજને કથિત રીતે ખોટા ચિતરવાને લઈને રાજપૂત સમાજના યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો। જે તે સમયે 10 જેટલા રાજપૂત સમાજના યુવાનોની અટકાયત પોલીસે કાર્યવાહી કરી હતી। આજે તે અંગેનો ચુકાદો આવી જતા મેટ્રો કોર્ટ તમામને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો। સને 2013માં રામલીલા પિક્ચર જે રિલીઝ થવાનું હતું એના અનુસંધાનમાં ક્ષત્રિય સમાજે તેનો વિરોધ કર્યો હતો। એ વિરોધને લઈને જે તે સમયે સરદારનગર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ ગુનાના અનુસંધાનમાં જે કેસ થયો હતો એ કેસ આજે પૂરો થયો છે। અને એ કેસમાં નામદાર કોર્ટે તમામ ભાઈઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલો છે। કેટલા યુવાનો હતા અને શું મામલો હતો જે તે દિવસે? જે તે દિવસે 10 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી અને 10 યુવાનો ઉપર આ કેસ ચલાવવામાં આવેલો હતો। અને એ જે મામલો હતો એ રામલીલા પિક્ચરને લગતો હતો। દીપિકા પાદુકોણ અભિનેત્રી જે છે એ રામલીલા પિક્ચરના ઇનોગ્રેશન માટે અહીંયા અમદાવાદ આવ્યા હતા અને એ સમયે ક્ષત્રિય સમાજે એનો વિરોધ કર્યો હતો। એ વિરોધને લગતો આ કેસ હતો। શું મામલો હતો એ ફિલ્મમાં શું દર્શાવવામાં આવ્યું હતું? ફિલ્મમાં ક્ષત્રિય સમાજની વિરુદ્ધના ચિત્રો, ફિલ્મમાં ક્ષત્રિય સમાજની વિરુદ્ધના શબ્દો અને જે પાત્રો હતા એમના નામ અને અટકો એ દર્શાવવામાં આવી હતી જે ખરી હકીકતે બિલકુલ ખોટા હતા, તેથી ક્ષત્રિય સમાજ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો। સતીશ ક્રિશ્ચન, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।